નમસ્કાર મિત્રો હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન આજે આપણે ધોરણ દસ ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાન વિષયાંગ પ્રકરણ ત્રણ ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય ભાગ ત્રણ જેમાં મિત્રો આપણે ગુપ્તકાલીન કલાઓમાં ગુફા સ્થાપત્ય વિશે ચર્ચા કરી ગયેલા ગુફા સ્થાપત્યમાં પણ જે અજંતૈલોરાની ગુફા એલિફન્ટાની ગુફા ઉદયગીરીની ગુફાઓ ખંડગીરીની ગુફાઓ બાગની ગુફાઓ ત્યારબાદ આસામના દાર્જિલિંગમાં આવેલી ગુફાઓ ત્યારબાદ બિહારની ગુફાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરી ગુજરાતમાં જે ગુફાઓ આવી છે તે વિશે વિસ્તૃત ચર્ચા કરી હવે આપણે મંદિર સ્થાપત્યમાં ત્યારબાદ રથ મંદિરો એ જે વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું રથ મંદિરો મિત્રો રથ મંદિરો એ પલ્લવયુગની આગવી વિશેષતા છે આગવી ઓળખ છે જે દક્ષિણ ભારતમાં એક પથ્થરમાંથી કે ખંડમાંથી કોતરીને બનાવેલ જગવિખ્યાત વિખ્યાત રથ મંદિરો છે જે તમે આ ચિત્રમાં જોઈ શકો છો બરાબર તો કે પથ્થરને કોતરીને ખડકમાંથી કોતરીને સુંદર રથ જેવો આકાર આપવામાં આવ્યો છે અને એ રીતે મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું કાચીનું કૈલાસનાથનું અને વેક્ટ પેરુમલનું મંદિર કલા સ્થાપત્યનું શ્રેષ્ઠ ઉદાહરણ છે આ રીતે જે મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું તે કલા સ્થાપત્યના શ્રેષ્ઠ ઉદાહરણો છે બારીક કોતરણી કામ કરીને રથ જેવો આકાર ધરાવતો આ રથ મંદિર એ કલા સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે આ ઉપરાંત મહાબલીપુરમનો મંડપ મહાબલીપુરમના રથ મંદિરો વિશ્વવિખ્યાત છે દરેક રથ મંદિર એક જ ખડકને કાપીને બનાવવામાં આવ્યા છે અને આ રથોના નામ પાંડવોના નામ પરથી રાખવામાં આવ્યા છે જેમાં સૌથી મોટું રથ મંદિર છે તે ધર્મરાજનું અને સૌથી નાનું રથ મંદિર છે તે દ્રૌપદીનું છે મિત્રો અહીં તમને વિકલ્પમાં પણ પૂછાય અને જોડકામાં કે ખાલી જગ્યામાં પણ પૂછાય જે સૌથી મોટું રથ મંદિર છે તે ધર્મરાજનું અને સૌથી નાનું રથ મંદિર છે તે દ્રૌપદીનું છે તો આ રીતે મહાબલીપુરમનો મંડપ અને મહાબલીપુરમના રથ મંદિરો છે તે વિશ્વવિખ્યાત છે મંદિર સ્થાપત્ય મિત્રો મંદિરોની રચના કયા પ્રકારે થઈ હોય છે તો કે મંદિરોમાં એ ઊંચી પીઠિકાઓ ઉપર સીડીઓવાળા શિખરબદ્ધ મંદિરો જોવા મળે છે જેના ઊંચા ઊંચા ઓટલાઓ હોય છે પીઠિકા એટલે કે ઊંચા ઓટલાઓ એના ઉપર સીડીઓવાળા તેમજ શિખરબદ્ધ મંદિરો જોવા મળે છે અને જે ગર્ભગૃહ હોય છે તેની આસપાસ પ્રદક્ષિણા પથ પણ રાખવામાં આવે છે જેમાં જે શ્રદ્ધાળુઓ હોય છે તે મંદિરની આસપાસ પ્રદક્ષિણા કરી શકે સ્થાપત્ય કલાના શ્રેષ્ઠ મંદિરોમાં જબલપુરનું શિવ મંદિર દક્ષિણ ભારતનું બીજાપુરનું લારખાનનું મંદિર નાલંદા એટલે કે સુલતાનગંજની જે ભગવાન બુદ્ધની તામ્ર પ્રતિમાઓ છે મથુરાના જૈન મંદિરોની પ્રતિમાઓ શિલ્પકલા ક્ષેત્રે અદ્વિતીય છે તો આ જે શિલ્પકલા ક્ષેત્રના અદ્વિતીય નમૂના તરીકે ભગવાન બુદ્ધની તામ્ર પ્રતિમા અને મથુરાના જૈન મંદિરોમાં આવેલી પ્રતિમા જાણીતી છે તેમાં પલ્લવ રાજાઓનું મોટું યોગદાન હોવાનું માનવામાં આવે છે પલ્લવોની જે રાજધાની કાચી ખાતે બંધાયેલા મંદિરોમાં જે કૈલાસ મંદિર છે તે અત્યંત પ્રસિદ્ધ છે એ ઉપરાંત ચોલ વંશની રાજધાની થંજાવુરમાં હતી જે ચોલ વંશ થઈ ગયેલો તો એની રાજધાની થંજાવુરમાં હતી ત્યાં ભૃદેશ્વરનું મંદિર એ ચોલ વંશના રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું આ મંદિર લગભગ બસો ફૂટ જેટલું ઊંચું છે અને પ્રાચીન ભારતનું આ અજોડ મંદિર છે મિત્રો અહીં તમને ભૃદેશ્વરનું મંદિર આપવામાં આવ્યું છે જેનો પડછાયો જમીન પર પડતો નથી તો કે આ મંદિર તમે જોઈ શકો છો તો જેની આસપાસ પ્રદક્ષિણા પથ પણ રાખવામાં આવ્યું હોય છે તો કે ગોપુરમ સ્થાપત્ય ગોપુરમ સ્થાપત્યમાં ગોપુરમ એટલે શું તો કે ગોપુરમ એટલે કે મંદિરનું પ્રવેશદ્વાર મંદિરનું પ્રવેશ દ્વાર હોય છે ગોપુરમ એટલે દક્ષિણ ભારતના પાંડ્ય શાસકોએ મંદિર નિર્માણ વેગવત્તું બનાવ્યું તેમણે મંદિરની બહાર ઊભી દિવાલો અને ઊંચા સુંદર સુશોભિત દરવાજાઓની રચના કરી આ મંદિરના દરવાજાઓ ગોપુરમને નામે ઓળખાય છે તો મિત્રો આ પ્રમાણે જે તમને અહીં મંદિર જોવા મળે છે એ મંદિરની બહાર ઊભી દિવાલોને ઊંચા જે દરવાજાઓ છે તેની રચના કરવામાં આવી હતી જે દરવાજાઓ ગોપુરમના નામે ઓળખવામાં આવે છે મંદિરોને બદલે ગોપુરમની કલાત્મક સુંદરતાનો મહિમા વધી ગયો હતો તો આ રીતે જે મંદિરનું પ્રવેશ દ્વાર ગણવામાં આવે છે એ પ્રવેશ દ્વારના બહાર જે દિવાલો હોય છે તે એટલી આકર્ષક રીતે કોતરણી કામ કરી હોય છે કે મંદિર કરતાં જ્યાં ગોપુરમ છે તેનો મહિમા વધી ગયો છે તો કે કાચી અને મદુરાઈના મંદિરોના ગોપુરમ દૂરથી જોઈને આજે પણ કલા રસિકો મંત્ર મુગ્ધ બની જાય છે તો આ રીતે ગોપુરમ એટલે શું તો કે ગોપુરમ એટલે કે મંદિરોનું પ્રવેશ દ્વાર બરાબર તો કે આ રીતે દક્ષિણ ભારતના જે પાંડ્ય શાસકો હતા એમના સમય દરમિયાન આવા મંદિરોનું નિર્માણ થયું હતું અહીં તમે ગોપુરમ જોઈ શકો છો બરાબર ગોપુરમ માટેની જગ્યા હોય છે જે મંદિરથી મંદિરના જે ગર્ભકૃતિ ઘણી દૂર હોય છે બરાબર તો કે જ્યારે પણ જે શ્રદ્ધાળુઓ પ્રવેશ દ્વાર મારફત મંદિરમાં પ્રવેશે છે તો કે ત્યાં ઊંચી દિવાલો અને જે દિવાલો હોય છે તે ખૂબ જ આકર્ષક હોય છે એના અને એને પરિણામે આજે ગોપુરમનો મહિમા વધી ગયો છે બરાબર હવે ગોપુરમ સ્થાપત્ય છે તે વિશેની માહિતી આપણે જોઈશું તેમાં ગર્ભગૃહ જે મંદિરમાં ગર્ભગૃહ આવ્યો હોય છે તે મુખ્યત્વે એક નાનો અને અંધકારયુક્ત ઓરડો હોય છે જેમાં મંદિરની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવે છે સામાન્યત્વે ચાર ખૂણા ધરાવતા ભાગ મોટે ભાગે લંબચોરસ હોય છે ગુજરાતમાં તેને ગભારો પણ કહેવામાં આવે છે તો કે આ રીતે ગર્ભગૃહ એટલે કે નાનો અંધકારમય ઓરડો બરાબર જે સામાન્યપણે લંબચોરસ હોય છે અને તેના ચાર ખૂણા ધરાવતો તે લંબચોરસ હોય છે જેને આપણે ગભારો તરીકે ગુજરાતમાં ગભારો તરીકે ઓળખાય છે હવે ગોપુરમ એટલે શું તો કે ટૂંકમાં આપણે કહીએ તો કે કે ગોપુરમ એટલે મંદિરોનું પ્રવેશ દ્વાર તો કે ગોપુરમ એટલે દક્ષિણ ભારતમાં પ્રવેશ દ્વાર જે ઉપરથી અર્ધ ગોળાકાર હોય છે ગોપુરમને મજબૂત બનાવવા માટે તેના નીચેના બે માળને ઉધ્વ આકાર ઉધ્વ આકારે બનાવવામાં આવે છે તો આ રીતે ગોપુરમ હોય છે તેના નીચેના જે બે માળ હોય છે તે ઉર્વ ગોળાકાર રીતે બનાવવામાં આવે છે અને એ રીતે મંદિરનું પ્રવેશ નિર્માણ કરવામાં આવે છે ત્યારબાદ મંડપ મંડપ એટલે કે પ્રવેશદ્વારથી લઈને મંદિર સુધી જવા માટેનો જે માર્ગ હોય છે તેને મંડપ તરીકે ઓળખવામાં આવે છે આ સ્થાપત્ય સ્તંભો ઉપર રચાયેલ મોટો હોલ અથવા તો મંદિરના મુખ્ય દ્વારની સામે રચવામાં આવેલ એક વિશાળ વિસ્તાર જેને આપણે મંડપ તરીકે ઓળખીએ છીએ આ રીતે પ્રવેશદ્વારની સામે રચવામાં આવેલો વિશાળ વિસ્તાર જેને આપણે મંડપ તરીકે ઓળખીએ છીએ તો આ જે ગોપુરમ હોય છે પ્રવેશદ્વાર તેની સામે જે રચાયેલ વિસ્તાર હોય છે તે એટલે કે મંડપ આ જે મંડપ હોય છે તેના મારફત આપણે ગર્ભગૃહ સુધી જઈ શકીએ છીએ શિખર ગર્ભગૃહના સૌથી ઊંચાણવાળા બાહ્ય ભાગ ઉપર અણીદાર બનાવવામાં આવેલી આકૃતિને શિખર કહેવામાં આવે છે આ રીતે જે ગર્ભગૃહ હોય છે તેની ઉપરનો જે ઊંચાણવાળો ભાગ હોય છે બરાબર જેને આપણે શિખર તરીકે ઓળખીએ છીએ તો આ રીતે ગર્ભગૃહની ઉપર જે ઊંચાણવાળો ભાગ હોય છે અણીદાર ભાગ બનાવવામાં આવ્યો છે આવ્યો હોય છે ત્રિકોણ આકારે જેને આપણે શિખર તરીકે ઓળખીએ છીએ આવા શિખરોને પિત્તળ કે સોનાથી મઢવામાં આવે છે તો આ રીતે જે ગર્ભગૃહ હોય છે એ ગર્ભગૃહની ઉપર જે સૌથી ઊંચાણવાળો બાહ્ય ભાગ હોય છે અણીદાર ભાગ જે હોય છે અણીદાર આકૃતિ ધરાવતો જે ભાગ છે જેને આપણે શિખર તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ વિમાન વિમાન એટલે શું તો કે વિમાન મંદિરનો જ એક ભાગ છે જે વર્ગાકાર અથવા તો ઢોળાવ આકારમાં રચવામાં આવે છે તે ઘણા માળ સાથે પિરામિડ જેવા આકારના હોય છે અને ઉપરનો ભાગ શિખર તરફ જાય છે તારી રીતે વિમાન વિમાન એટલે કે શિખર અને ગર્ભગૃહની વચ્ચેનો ભાગ જેને આપણે વિમાન તરીકે ઓળખીએ છે જે તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો બરાબર તો કે શિખર અને ગર્ભગૃહની વચ્ચેનો જે વિભાગ આવ્યો છે તે એટલે કે વિમાન જે પિરામિડ આકારના હોય છે ઓડિશામાં આવેલ સૂર્ય સૂર્યમંદિર એ રથ મંદિર છે રથ જેવો આકાર ધરાવે છે જે તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો બરાબર ઓડિશામાં સૂર્ય સૂર્યમંદિર આવેલ છે જે રથ જેવા આકારનું જોઈ શકાય છે તાંજોરમાં ભુરૂદેશ્વર મંદિરને તેર માળનું ગોપુરમ છે આ સમયની ધાતુ અને પથ્થરની મૂર્તિઓની આગવી વિશેષતા છે તો કે જે તાંજોર જિલ્લામાં આવેલું મંદિર છે તે તેર માળનું ગોપુરમ ધરાવે છે બરાબર અને તેની જે પ્રતિમાઓ છે તે ધાતુ અને પથ્થરમાંથી નિર્માણ પામી છે નટરાજની કાશ્ય પ્રતિમા તત્કાલીન મૂર્તિ કલાનું ઉત્તમ ઉદાહરણ છે ચોલ મંદિરો કલા સ્થાપત્યને ક્ષેત્રે આગવી પ્રતિભા અને ભવ્યતા ધરાવે છે તો આ રીતે ચોલ વંશના સમયમાં જે મંદિરો નિર્માણ પામ્યા હતા તે કલા સ્થાપત્ય ક્ષેત્રે આગવી પ્રતિભા અને ભવ્યતા ધરાવે છે મદુરાઈમાં ભારતભરનું ભવ્ય મીનાક્ષી મંદિર આવ્યું છે તે વિશાળ જગ્યાએ પથરાયેલ છે મંદિરના મુખ્ય ચાર ગોપુરમ છે એટલે કે ચાર પ્રવેશ દ્વાર છે સ્થાપત્યની દ્રષ્ટિએ વિશિષ્ટતા ધરાવતું તે શ્રેષ્ઠ મંદિર છે ખજુરાહો મધ્યયુગના મધ્યમાં બુદેલખંડના ચંદેલ રાજપૂતોની રાજધાનીનું નગર હતું ચંદેલ રાજાઓએ ખજુરાહોના સુંદર મંદિરોનું નિર્માણ કરાવ્યું છે શિખરબદ્ધ તેમજ ભવ્ય એવા મંદિરોની શૈલી બીજા મંદિરો કરતાં તદ્દન જુદી હતી તો આ રીતે જે મંદિરો છે મંદિરોમાં આપણે ઓડિશામાં આવેલું કોણાકનું જે સૂર્યમંદિર છે જે રથ જેવો આકાર ધરાવે છે તાંજોરમાં આવેલ બૃહદેશ્વરનું મંદિર બરાબર જે તેરમાનું ગોપુરમ ધરાવે છે જે ધાતુ અને પથ્થરની મૂર્તિઓ છે તેની આગવી વિશેષતા છે ત્યારબાદ નટરાજનું કાશ્ય પ્રતિમા મૂર્તિ કલાનું ઉત્તમ ઉદાહરણ છે ચોલ મંદિરો કલા સ્થાપત્યની ક્ષેત્રે આગવી પ્રતિભા ધરાવે છે મદુરાઈમાં આવેલા મીનાક્ષી મંદિરો ત્યારબાદ ખજુરાહોમાં બુદેલખંડના જે ચંદેલ રાજાઓ હતા તેમણે ખજુરાહો મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું આ રીતે મંદિરોમાં આપણે જે મંદિરો છે ત્યારબાદ તેના ગોપુરમ વિશે પણ માહિતી મેળવી ત્યાર પછી જૈન દેરાસરો એટલે કે જૈન મંદિરો વિશે માહિતી મેળવીશું ભારતમાં વિવિધ સ્થળોએ જૈન મંદિરો આવ્યા છે રાજગૃહોમાં વૈભાર વિપુલાચલ રત્નાગીરી ઉદયગીરી અને શ્રમણગીરી નામના પાંચ જૈન મંદિરો છે સમેત શિખરજી જે હાલ બિહારમાં આવ્યું છે સિદ્ધ ક્ષેત્રે જૈન તીર્થધામ આવેલું છે તેને મધુવન પણ કહે છે અહીં આદિનાથ ભગવાન અને બીજા વીસ તીર્થકરો નિર્વાણ પામ્યા હતા અહીં અભિનંદન નાથજી પાર્શ્વનાથજીના મંદિરો પણ આવ્યા છે અહીં ભગવાન મહાવીર પધારેલા અને અહીં કેટલાક મુનિઓ મોક્ષ પામ્યા હતા એવું માનવામાં આવે છે ગુજરાતમાં જૈન દેરાસર પાલિતાણામાં અને પંચાસરા મંદિર શંખેશ્વરમાં આવ્યા છે તો રીતે તમે પાલી પાલીતાણા જાઓ બરાબર ત્યાં પણ શેત્રુજય પર્વત જ્યાં તમે જૈન દેરાસરો જોઈ શકો છો અહીં તમને પાલીતાણાનું ચિત્ર આપવામાં આવ્યું છે બરાબર ખૂબ જ સુંદર જૈન મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે રાજસ્થાનમાં માઉન્ટ આબુના દેલવાડા અને રાણકપુરના જૈન દેરાસરોના બાંધકામ કોતરકામ કલા કારીગરી અને શિલ્પકલા વગેરેની દ્રષ્ટિએ બેનમૂનો અને અદ્ભુત છે તો રીતે રાજકોટમાં જે માઉન્ટ આબુના દેલવાડા છે તે તેના કોતણીકામ બાંધકામ અને કલાકારીગરી માટે ઉત્તમ અને બેનમૂન નમૂના માનવામાં આવે છે ખાસ કરીને આબુ ઉપરના દેલવાડાના દેરા જે ગુજરાતના મંત્રી વિમલ શાહે બંધાવેલા વિમલ વસહી અને બીજા મંત્રી વસ્તુપાળે બંધાવેલા તે લુણવ સહી નામના દેવાલયો તેમની અજોડ કારીગરી અને આરસ પહાણમાં બારીક મનોહર શિલ્પકામ માટે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે આ દેવાલયો જૈન ધર્મની ભારતીય સંસ્કૃતિને અર્પણ થયેલી અજોડ અને યાદગાર ભેટ છે જૈન મંદિરો શિલ્પ અને સ્થાપત્ય કલાથી જગ વિખ્યાત છે તો આ રીતે જે જૈન દેરાસરો છે એ જૈન દેરાસરો માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં પ્રસિદ્ધ છે શા માટે કારણ કે જે આરસ પહાણમાંથી બારીક કોતણી કામ કરીને નિર્માણ પમાયા હોવાને પરિણામે આવા જે જૈન દેરાસરો છે મંદિરો છે તે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે બરાબર મોઢેરાનું સૂર્યમંદિર મિત્રો મોઢેરાનું સૂર્યમંદિર એ ગુજરાતના મહેસાણા ખાતે આવ્યું છે જે યુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળ દરમિયાન બંધાયું હતું આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશ દ્વાર એવી રીતે રચાયેલું છે કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર રહેલા ગર્ભગૃહમાં રહેલી જે સૂર્યની પ્રતિમા છે તેના મુકુટના મધ્યમાં રહેલા મણી પણ પડતા સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠતું હતું તો કે સમગ્ર વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રગટતી હતી તો આ રીતે સૂર્યનું પ્રથમ કિરણ ગર્ભગૃહમાં એ રીતે પ્રવેશતું હતું કે જેથી સમગ્ર વાતાવરણ જળહળી ઉઠતું હતું આ મંદિરમાં સૂર્યની બાર વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે આ મંદિરનું નકશી કામ ઈરાન શૈલીમાં થયેલું છે મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાના નાના કુલ એકસો આઠ જેટલા મંદિરો આવેલા છે તારિત્ર આ મિત્રો તમે ચિત્રમાં જોઈ શકો છો તો કે નાના નાના કુલ એકસો આઠ જેટલા મંદિરો આવ્યા છે જળકુંડની ચારે બાજુ બરાબર જે તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો અને આ જે મંદિરનું નકશી કામ ઈરાન શૈલીમાં કરાયેલું છે ત્યાં ઉષા અને સંધ્યાકાળે પ્રગટતી દીપમાળાને લીધે એક નયનરમ્ય દ્રશ્ય ઊભું થતું જોવા મળે છે તો મોઢેરાનું જે સૂર્યમંદિર છે એનું પ્રવેશ દ્વાર એવી રીતે રચાયેલું છે કે જે સૂર્યનું પ્રથમ કિરણ છે તે છે એક ગર્ભગૃહની અંદર એવી રીતે પડી પડે છે સૂર્યની જે પ્રતિમા હોય છે એની મુકટના ઉપર રહેલા મણી પર કે જેને પરિણામે સમગ્ર મંદિર જળહળી ઉઠે છે અને વાતાવરણમાં જાણે દિવ્યતા પ્રગટતી હોય તેવો ભાસ થાય છે અને આ જે સૂર્ય મંદિર છે તેમાં બાર જેટલી વિવિધ પ્રતિમાઓ મૂર્તિઓ જોવા મળે છે આ મંદિરનું જે નકશીકામ છે તે ઈરાન શૈલીમાં થયું છે અને તેનો જે જળકુંડ છે તેની આસપાસ નાના મોટા એકસો આઠ જેટલા મંદિરો આવ્યા છે અને ઉષા અને સંધ્યાના કાળે જે દીપમાલા થાય છે એને પરિણામે મંદિરનું જે દ્રશ્ય છે તે નયનરમ્ય બની જાય છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો તો આજનો તમારો મહત્વનો પ્રશ્ન છે મોઢેરાના સૂર્યમંદિર વિશે નોંધ લખો